नमस्कार दर्शक मित्रों, हूँ छु पूजा टंडे, संकल्प न्यूज में आपनो स्वागत छे। समाचार की शुरुआत करता पहला एक नजर आज ना मुख्य समाचार पर। પારડીના તબીબના બંગલે ચોરીનો પ્રયાસ, સીસીટીવી કેમેરા ફેરવી નાખે ગેટ પાસેનો બલ્બ પણ કાઢી નાખ્યો। વલસાડની કોન્વેન્ટ સ્કૂલની શિક્ષિકાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા ધોરણ 6 થી 8ના વર્ગો બંધ કરી દેવાયા। कपराड़ा विधानसभा ना भाजपा व्हाट्सएप ग्रुप में अश्लील वीडियो शेयर करता खड़बड़ाट। सेलवासना नरोली में 3 वर्षीय बाड़की पर दुष्कर्म ने हत्या मामले फास्ट ट्रैक कोर्टे आरोपी ने आजीवन कारावास की सजा फटकारी। चोरी नो प्रयास करता समग्र घटना सीसीटीवी कैमरा मां कैद थई हती। पारडी नेशनल हाईवे नंबर 48 स्थित प्रजापति होल नी सामे रहता डॉक्टर लतेश पटेल ना बंगला मां तस्करोए फरी एक वखत चोरी नो प्रयास कर्यो हतो, जे समग्र घटना सीसीटीवी कैमरा मां कैद थई हती। आ चोरी नी घटना अंगे डॉक्टर लतेश पटेले जणाव्यु हतुं के पहला पण अमारा बंगला मां चोरी थई हती अने फरी एक वखत सोमवार नी गत रात्रि ना 1:20 सुमारे तस्करों गेट में प्रवेशता नी साथे ज कैमरा ने साइड में खसेड़िया था ने लाइट नो बल्ब काढ़ी नाख्यो हतो, जेथी अंधारा नो लाभ लई चोरी करी शके। परंतु अन्य कैमरा पर लागेल होवानुं चोर ने जणाता त्यांथी भागी छूट्यो हतो, जे सीसीटीवी फूटेज में समग्र घटना कैद थता चोर मोढ़ा पर कपड़ू बांधीने आव्यो हतो। त्यारे डॉक्टर लतेश पटेल बंगला में फरी एक वक्त चोरी नो प्रयास थता तेओ चिंता में मुकाया छे। रात्रिना पोलिस पेट्रोलिंग वधारे वेपाड़ी शहर में बूम उठी रही छे। जो कि आजना आधुनिक युग में टेक्नोलॉजी એટલી આગળ વધી ગઈ છે કે ઘરના સોફા પર બેઠા બેઠા દુનિયા જોઈ શકીએ છીએ, છતાંય તસ્કરો કાનૂન અથવા પોતાના ચહેરા કેમેરામાં આવવાના ડર વિના લીલા લહેર કરી રહ્યા છે। જાણે કોઈનો ડર જ ના હોય એવી રીતે ચોરતાઓ હાથ ફેરો કરી જતા હોય છે, ત્યારે આવા ચોરતાઓ સામે ક્યારે લગામ લાગશે એવી લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે। ડોક્ટર લતેશ પટેલ प्रजापति वाड़ी सामे हाईवे पर मारो रेसिडेंस है। गई काले एट्ले कि सोमवार रात्र फरी एक वक्त अमरा त्या चोर चोरी करवा था, जेमन प्रयास निष्फल रो। रात्र लगभग 1:20 तो आया था। प्रथम तो एमने मारा घरना कैमरा ने साइड कर, त्यारबाद जे कार पहोंची लाइट छे ए लाइट पण एनो बल्ब काढ़ी नाख्यो कि जेथी समग्र अंधारू रहे, अने त्यारबाद एमने चोरी करवा माटे एनो निष्फळ प्रयत्न कर्यो, जे आप कैमेरा में जोई शको छो। अने त्यारबाद एने खबर पड़ी कि ओटला पर पण कैमेरो छे, ए जोईने त्यांथी ए भागी गयो। आम एवी रीतना गईकाले फरी एक वार ए चोरी करवा माटे निष्फळ गया छे। हूँ डॉक्टर लतेश पटेल। વલસાડની કોન્વેન્ટ સ્કૂલની શિક્ષિકાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા ધોરણ 6 થી 8ના વર્ગો બંધ કરી દેવાયા। કોરોના મુક્ત થયેલા વલસાડ જિલ્લામાં ફરી એક વખત કોરોનાના કેસ સામે આવતા વાલીઓમાં ભયનો માહોલ। વલસાડ જિલ્લામાં ફરી કોરોનાનો પગ પેસરો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। જિલ્લાની એક જાણીતી સ્કૂલની શિક્ષિકા કોરોના પોઝિટિવ થતાં શાળાના વર્ગો બંધ કરી દેવાની નોબત આવી છે। આમ એક જાણીતી સ્કૂલની શિક્ષિકા કોરોના પોઝિટિવ થતાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ એક્ટિવ નહીં હતો, એક રીતે જિલ્લો કોરોના મુક્ત થઈ ગયો હતો। પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લામાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે।
આજે વલસાડ શહેરની જાણીતી કોન્વેન્ટ સ્કૂલની એક શિક્ષિકાને પણ શંકાસ્પદ લક્ષણો જણાતા ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવતા શિક્ષિકા કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. આથી શાળા દ્વારા ધોરણ 6-8 વર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા. અન્ય બાળકોને પણ સંક્રમણનો ખતરો હોવાની શક્યતા છતાંય શાળાએ ગંભીર બેદરકારી દાખવી અને શિક્ષિકા કોરોના પોઝિટિવ હોવાની વાત જિલ્લા આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગથી પણ છુપાવી હતી અને માત્ર ધોરણ 6-8 વર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા. આમ એક સમયે કોરોના મુક્ત થયેલા વલસાડ જિલ્લામાં ફરી એક વખત કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. અત્યારે વલસાડ જિલ્લામાં કોરોનાના 5 એક્ટિવ કેસ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. જોકે શાળાની શિક્ષિકા કોરોના પોઝિટિવ આવતા શાળામાં અભ્યાસ કરતા બાળકો અને તેમના વાલીઓ ભય સાથે ફફડાટ વ્યાપી ગયો છે. જોસેફ સ્કૂલની અંદર આજે 3 દિવસ પહેલા અલ્મા ડિસોજા નામના જે શિક્ષકને કોરોના પોઝિટિવ આવ્યો હતો, અમને એમની ગઈકાલે સાંજે જાણ થઈ એટલે તાત્કાલિક અમે એક્શન સ્વરૂપે અમને નોટિસ આપી છે આજે, અને આજથી અઠવાડિયા માટે 7 દિવસ માટે સ્કૂલ બંધ કરવાની પણ અમને નોટિસ આપી છે. અને આજથી એ લોકોએ નોટિસ અમલ કર્યો છે અને 7 દિવસ માટે બાળકોને શાળામાં બોલાવવાના નથી. અને જે શિક્ષકો એમના સંપર્કમાં હશે તેમનો RT-PCR રિપોર્ટ અત્યારે હાલમાં ચાલુ છે અને સમગ્ર સ્કૂલનું કેમ્પસને સેનિટાઈઝર કરવા માટે અમે સૂચના આપી છે. એમ SOPની ગાઈડલાઇન દરેક સ્કૂલોમાં હાલમાં તૈયાર જ છે અને અમે જે મોનિટરિંગ કરીએ એની અંદર પણ અમે ગાઈડલાઇન જોઈએ છીએ અને બાળકોની જે SOP ગાઈડલાઇન પ્રમાણે અત્યારે હાલમાં દરેક સ્કૂલમાં ચાલુ છે. હા, અમને મોડેથી પડી છે. 3 દિવસ પહેલાંનો કેસ જાણવા મળ્યું, અમને ગઈકાલે જ ખબર પડી અને તાત્કાલિક એક્શન સ્વરૂપે અમને નોટિસ પણ આપી છે કે આવી ગંભીર પરિસ્થિતિ થઈ તેમ છતાં અમને જાણ નથી. RT-PCR આજે ટેસ્ટ કરે છે એટલે 24 કલાક પછી રિપોર્ટ આવશે એવું અમને આરોગ્ય વિભાગ દ્વારા જાણ મળી. અને એ ટીચરે અમે પૂછતા માલુમ પડી કે એ ઓનલાઈન ક્લાસ લે છે એટલે હાલમાં બાળકોના સંપર્કમાં નથી એટલે કોઈ બાળકોને હાલમાં પ્રોબ્લેમ નથી. વિધાનસભાના ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વિડીયો શેર કરતા ખળભળાટ. સોશિયલ મીડિયા ઇન્ચાર્જ દ્વારા આવા મર્યાદા ન જાળવતા લોકોને ગ્રુપમાં રાખવામાં આવ્યા છે તેવી ચર્ચાએ જોર પકડ્યું. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વિધાનસભાના BJP ગ્રુપમાં એક સભ્ય અશ્લીલ વિડીયો ગ્રુપમાં શેર કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ સોશિયલ મીડિયાના ગ્રુપમાં પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી સહિત જિલ્લાના BJP અગ્રણીઓ, BJP જિલ્લા પ્રમુખ હેમંત કંસારા, ગુલાબભાઈ રાઉત, કપરાડા ભાજપના સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ સહિતના અગ્રણીઓ સામેલ છે. ત્યારે ભાજપના વોટ્સએપ ગ્રુપમાં યુવક દ્વારા અશ્લીલ વિડીયો મેસેજ GIF ફાઇલ મોકલતા અનેક લોકો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા ગયા છે. ભાજપ પ્રમુખ અને સોશિયલ મીડિયા ઇન્ચાર્જ દ્વારા આવા મર્યાદા ન જાળવતા લોકોને ગ્રુપમાં રાખવામાં આવ્યા છે તેવી ચર્ચા કપરાડા અને વલસાડ જિલ્લાના સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. જોકે આ બાબતે જિલ્લા પ્રમુખ દ્વારા ગ્રુપમાં સભ્યતા જાળવવા સૂચનાઓ આપવામાં આવી છે. સેલવાસના નરોલીમાં 3 વર્ષીય બાળકી પર દુષ્કર્મ અને હત્યા મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી. આરોપી સંતોષ બિટ્ટુ સમાજમાં રહેવા લાયક નથી, જીવિત રહેશે ત્યાં સુધી જેલમાં રહેવું પડશે હોવાની જણાવતું ન્યાયાલય. સેલવાસના નરોલી વિસ્તારમાં ગત 13 માર્ચમાં બનેલી અતિ ચકચારી ઘટનામાં સમગ્ર સભ્ય સમાજને હચમચાવી દીધી હતી. બિલ્ડિંગમાં જ રહેતા આરોપી યુવકે 3 વર્ષની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ કર્યા બાદ ઘાટકી હત્યા કરી હતી. 3 વર્ષીય માસૂમ બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ નરાધમે બાળકીનું ગળું છરીથી કાપી લાશને એક થેલીમાં ભરી દીધી હતી. ત્યારબાદ બાળકીની શોધ કરતા લાશને બાથરૂમની બારીમાં પેસેજમાં ફેંકી દીધી હતી. આ કેસમાં સેલવાસ ફાસ્ટ ટ્રેક કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. સેલવાસ પોલીસે આ મામલાના આરોપીને માત્ર 1 દિવસમાં પકડી લીધો હતો જ એ સાથે 10 દિવસના અંદર વિશેષ ફાસ્ટ ટ્રેક અદાલતમાં ચાર્જશીટ પણ દાખલ કરી દીધી હતી. પોલીસ દ્વારા ત્વરિત કરવામાં આવેલી કાર્યવાહીના કારણે અદાલતે પણ ત્વરિત સુનાવણી કરતા બચાવ પક્ષ તથા અભિયોજના પક્ષ તરફથી આપવામાં આવેલી દલીલોને સાંભળ્યા બાદ આરોપી સંતોષ બિટ્ટુ રજાકને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. ન્યાયાલયે પોતાના નિર્ણયમાં લખ્યું છે કે સંતોષ સમાજમાં રહેવા લાયક નથી, એને માટે જ્યાં સુધી જીવિત રહેશે ત્યાં સુધી જેલમાં રહેવું પડશે. અદાલતના દાયરામાં કરવામાં આવેલી ચાર્જશીટ અભિયોજના પક્ષે સરકારી વકીલ અર્નાલ્ડોના દ્વારા ન્યાયાધીશના સમક્ષ પ્રસ્તુત કરી હતી. 70 થી વધારે કેસ સ્ટડીના આધાર બનાવીને આરોપી સંતોષ બિટ્ટુને આ જધન્ય અપરાધ માટે મોતની સજા આપવાની દલીલ પ્રસ્તુત કરી હતી. ન્યાયાલયે આ મામલામાં અલગ ફેસલો સંભળાવ્યો જે પ્રમાણે અપરાધ કરવાવાળો સંતોષને હમણાં આખું જીવન જ્યાં સુધી જીવિત રહે ત્યાં સુધી પોતાનું જીવન જેલમાં વ્યતીત કરવા પડશે. વરસાદી પાણી ફરી વળતા વિદ્યાર્થીઓને જીવના જોખમે વહેતા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો.
કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ મુસળધાર વરસાદની પધરામણી થઈ હતી, જેથી કપરાડા તાલુકાના ફતેપુર અને પીપરોણી ગામની વચ્ચે આવેલ લો લેવલનો કોઝવે પુલ ઉપર ભારે વરસાદને કારણે પાણી ફરી વળ્યું હતું, જેના કારણે મોટાભાગના લોકોના સંપર્ક પણ તૂટ્યો હતો અને મજૂરો પણ કામાર્થે જતા આવતા ફસાયા હતા. તો બીજી તરફ વરસાદી પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી વિદ્યાર્થીઓને લો લેવલનો કોઝવે પુલ ઉપરથી પસાર થવાનો વારો આવ્યો હતો. અનેક લોકોની અવર જવર પણ બંધ હતી ત્યારે સ્થાનિક લોકોની માંગ ઉઠી છે કે આ લો લેવલનો કોઝવે પુલ મોટો બને, જેથી વરસાદી માહોલ વચ્ચે પણ સહી સલામત રીતે લોકો પસાર થઈ શકે. વાપીની એક હોટલમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-19 ન્યાયયાત્રા હેઠળ પત્રકાર પરિષદમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા. વાપીમાં હોટલ માધવ ખાતે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-19 ન્યાયયાત્રા હેઠળ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ જિલ્લા માજી સાંસદ કિશન પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં અને વલસાડ જિલ્લામાં કોરોના મહામારીના કારણે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને 4 લાખનું વળતર મળે, કોરોના સારવારમાંથી જે સાજા થયા તેવા દર્દીઓને બિલની રકમ ચૂકવે, કોરોના વોરિયર્સના મૃત્યુ બાદ તેમના પરિવારમાંથી કોઈ એકને નોકરી આપે તેવી માંગ સાથે કોંગ્રેસની આ ન્યાયયાત્રાનું આયોજન છે. ન્યાયયાત્રા અંગે કિશન પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ ન્યાયયાત્રામાં કોંગ્રેસના કાર્યકરો દરેક પરિવારને મળી તેમની વિગતો મેળવે છે, વિડીયો ફોટા પુરાવા સાથે ફોર્મ ભરી તેની નોંધણી કરે છે. અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં આવા 650થી વધુ ફોર્મ ભરાયા છે, હજુ પણ ગણતરી ચાલુ છે. ભાજપ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરકારે જે 10,000નો આંકડો બતાવે છે તેની સામે કદાચ 3 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. જો ભાજપ સરકાર આ અંગે ન્યાય નહીં કરે તો કોંગ્રેસ આ મામલે કોર્ટમાં જશે અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો સૌ પહેલાં આ બિલ પાસ કરશે તેવું કિશન પટેલે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોરોનામાં મૃતાત્માઓના સાચા આંકડાને લઈને એક તરફ આમ આદમી પાર્ટીએ પણ ભાજપ સરકારને બેખડે બળાવવા રાજનીતિ શરૂ કરી છે, ત્યારે કોંગ્રેસે પણ આ જ રાજનીતિ રમતી હોવાના સવાલ સામે કિશન પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ રાજકીય પાર્ટી છે, રાજકીય એજન્ડામાં આ મુદ્દાઓ હોવા જોઈએ, પરંતુ કોંગ્રેસની સરકાર બને કે ના બને ન્યાય માટે જરૂર લડત ચલાવશે. આમ આદમી પાર્ટી તો હમણાં આવી છે જ્યારે કોંગ્રેસ સત્તા ભોગવી છે, સત્તા વિહોણી પણ રહી છે હોવાનું જણાવ્યું હતું. આજે આખા ગુજરાતમાં કોવિડ-19 યાત્રાના નામે લોકોને ન્યાય આપવા માટે ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિએ નક્કી કર્યું છે કે જે સ્થાનિક લોકોને જે ન્યાય આપવા માટે કે જેમના ઘરે મૃત્યુ પામ્યો હોય તો એમને 4 લાખ રૂપિયા સુધી સરકાર એનું વળતર આપે. એની સાથે જે લોકોને ઘરમાંથી હોસ્પિટલમાં સારવાર લીધી હોય, માણસ બચ્યો હોય પણ એને બિલ તો આવ્યું હોય, તો એ બિલના પણ પૈસા એમને પૂરતા મળે. એની સાથે જે કોરોના વોરિયર્સ છે, જેમણે સેવા આપી છે, નોકરી કરતો હતો, એમના દીકરા દીકરી કે કોઈ પણ એમાંથી એક્સપાયર થયું હોય તો એમને એમની જગ્યાએ નોકરી આપવામાં આવે દીકરા દીકરીને, એ એક અમારો મુદ્દો છે. એની સાથે તમે જોઈ શકો છો કે જે રીતની મુશ્કેલીઓ આ બધામાં પડી છે, કોકને ઇન્જેક્શન ન મળવાના કારણે, કોકને હોસ્પિટલમાં બેડ ન મળવાના કારણે, કોક જગ્યાએ એને દવાની મુશ્કેલી ઊભી થઈ, અનેક મુશ્કેલીઓ ઊભી થઈ. તમે જોતા હશો એને બોડીને સળગાવવા માટે સ્મશાનમાં જગા ન મળી, આવી આપણી સ્થિતિ ઊભી થઈ. ને આ સ્થિતિના નાતે ચોક્કસપણે એક ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે. પાડી બાલાખાડીમાં એક ખાડકુવામાં ગૌમાતા અંદર ફસાઈ જતા ગૌરક્ષકોએ સહી સલામત રીતે બહાર કાઢી જીવનદાન આપ્યું. પારડી બાલાખાડી પાસે ગૌમાતા ખાડકુવામાં પડી જાય અંદર ફસાઈ જતા જેને ગૌરક્ષકોએ સહી સલામત રીતે બહાર કાઢી હતી. બાલાખાડી વિસ્તારમાં ખાડકુવાનું ઢાંકણ ખુલ્લું હોવાથી ગાય અંદર ખાબકી ગઈ હતી, જે અંગે સ્થાનિક લોકોએ ગૌરક્ષક કીર્તિભાઈ ભંડારી અને કાંતિભાઈ માલીને સંપર્ક કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યા હતા અને ગૌપ્રેમીઓએ ગાયને ખાડકુવામાંથી બહાર કાઢી જીવનદાન આપ્યું હતું અને ગાયને ઇન્જેક્શન તેમજ સારવાર આપી હાલ ગાયની હાલત સુરક્ષિત હોવાનું ગૌરક્ષક કાંતિ માલીએ જણાવ્યું હતું. જોકે વારંવાર રખડતા પશુઓ સાથે બનતી ઘટનાને લઈ ગૌપ્રેમીઓમાં નારાજગી પ્રસરી રહી છે, ત્યારે પશુ માલિકો
મૂંગા પશુઓને છોડી મૂકતા હોય છે. આવા પશુ માલિકોએ પશુઓની સારવાર ન થતી હોય તો ગૌપ્રેમીઓનો સંપર્ક કરી પશુઓને સોંપી શકે છે અથવા તો પશુઓનું ધ્યાન રાખી સલામત રાખવા અપીલ કરી હતી જેથી આવી ઘટના બનતા અટકી શકે. અગાઉ મારી પાસે શૈલેષભાઈ પટેલનો કોલ આવેલો હતો સવારે 10 વાગે કે કાંતિભાઈ અમારે અહીંયા ખાડકોમાં એ ગાય પડી ગયેલી છે, એના માટે તમે જરાક આવીને ગાયને બહાર કાઢો. તો પછી અમે એમને કોલ કરીને જણાવેલું કે તમે નગરપાલિકાને જાણ કરી લીધી કે નગરપાલિકાને જાણ કરેલી, પણ નગરપાલિકાએ જેસીબી બોલાવવા માટે કીધેલું હતું પણ કોઈ ત્યાં જેસીબી નથી આવેલી. 12 વાગ્યા સુધી ગાય ખાડકોમાં હતી. તો પછી અમારી ગૌસેવાની ગૌરક્ષકની ટીમ જે રઘુભાઈ ભરવાડ સાથે અમે ત્યાં પહોંચ્યા અને ગાયને સહી સલામત બહાર કાઢી છે. બાલા ખાડી વિસ્તાર હતો અને પેલા ખાડકોનું ઢાંકણ ખુલ્લો હતો, જે માલિકની ગંભીરતાથી દર વખતે આ રીતે ગાય ખાડકોમાં પડતી છે. અમારી ટીમ કીર્તિભાઈ ભંડારી સાથે અમે જ્યારે બી કોલ આવે ત્યારે દિન રાત અમે ગૌસેવા માટે તદ્દન હાજર રહે છે. અત્યારે ગાયની હાલત સારી છે અને એને ઇન્જેક્શન બી આપેલું છે અને અમે ટ્રીટમેન્ટ બી કરેલી છે. અમારું કહેવાનું આ જ છે કે જે અમારા પશુ જે રખડતા છે તે જે અમારી ગૌસેવા નહીં તો પછી આપણે મોક્ષ સેવા સમિતિને અમને સોંપી દે. અમે સૌ સ્વતંત્ર આ જગ્યા એક લઈને એને જે સડક પર રખડતા ઢોર એમને આમ સહી સલામત એને સારવાર માટે અમે સેવા આપીશું. સમાચારના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર પર. પારડીના તબીબના બંગલે ચોરીનો પ્રયાસ, સીસીટીવી કેમેરા ફેરવી નાખી ગેટ પાસેનો બલ્બ પણ કાઢી નાખ્યો. વલસાડની કોન્વેન્ટ સ્કૂલની શિક્ષિકાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા ધોરણ 6-8ના વર્ગો બંધ કરી દેવાયા. કપરાડા વિધાનસભાના ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વિડીયો શેર કરતા ખળભળાટ. સેલવાસના નરોલીમાં 3 વર્ષીય બાળકી પર દુષ્કર્મ અને હત્યા મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી. તો આ સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર.